નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા. મહત્વના સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે. અરવલ્લીની કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયો છે. અરવલ્લીથી આ સમાચાર. પાત્રક કોવિડ હોસ્પિટલમાં મૃતદેહ બદલાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાં પિત્રોડા પરિવારે કોવિડ હોસ્પિટલ પર આક્ષેપ પણ લગાવ્યો છે કે મૃતદેહ બદલી દેવામાં આવ્યો છે. ગઈકાલે કોવિડ હોસ્પિટલમાં એક મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા અને પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે મૃતદેહ બદલી દેવામાં આવ્યો છે. પરિવારે અન્ય મહિલાનો મૃતદેહ બદલ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. પરિવાર બાયડ પોલીસ સ્ટેશને અત્યારે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો છે. અંસાબેન પંચાલ નામની મહિલાનો મૃતદેહ બદલાયો છે. ગઈકાલે કોવિડ હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમનો મૃતદેહ બદલાયો છે. અત્યારે બાયડ પોલીસ સ્ટેશન ખાતે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ખાતે રહેતા હંસાબેન ઉમિયા શંકર પિત્રોડા નામની મહિલાને કોરોના સંક્રમિત થતા તેમને બાયડની વાત્રક હોસ્પિટલ ખાતે ગઈકાલે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે તેમનું મરણ થતા તેમની જે ડેડ બોડી છે તે પરિવારજનોને સોંપવામાં આવી હતી. પરંતુ પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તે મહિલા છે, તેની ડેડ બોડી છે, તે ક્યાંક ને ક્યાંક બદલાઈ ગઈ છે. ત્યારે પરિવારજનો સાથે જ આપણે વાત કરીશું. શું હતો મામલો અને શું પરિવારજનો શું જણાવી રહ્યા છે? શું નામ આપનું? મારું નામ પંચાલ કમલેશભાઈ ઉમિયા શંકરભાઈ. શું હતી ઘટના? મધરને કાલે સવારે કોરોનામાં દાખલ કર્યા હતા, 108 દ્વારા લઈ ગયા હતા અને હું કચ્છમાં રહું છું. હું સાંજે 4 વાગે અહીંયા પહોંચ્યો દવાખાને. દવાખાને જઈને તપાસ કરી કે ભાઈ અમારા મધરની તબિયત પાણી કેમ છે. પહેલાં તો અમને એમ કીધું કે આ નામના કોઈ મહિલા અહીંયા દાખલ જ નથી થયા. પછી મેં માથાકૂટ કરી અંદર, મેં કહું મહિલા દાખલ નથી થયા તો ગયા ગયા. મેં કહું 108માંથી આવેલું પ્રેશર ગયું ક્યાં? મેં કીધું 108 ખાઈ ગઈ કે મેં કહું રોડ ખાઈ ગયો. પછી એ લોકોએ અંદર તપાસ કરી તો એક માણસ અંદરથી આવ્યો તો કે હા એ કે છે અંસાબેન. પછી કે એક કામ કરો કે બારીમાં જઈને નામ લખાઈ આવો કે રિપોર્ટ કરી આવો કે અમારે કે સવારે કે કોમ્પ્યુટરનું નેટ બેટ બંધ થશે, લખ્યું નહીં હોય, ડાયરેક્ટ અમે ભરતી કરના ગયા એવો જવાબ અમને આપ્યો. તો અમે પછી નામ બામ બધું લખાઈ આવ્યા અંદર અંસાબેન ઉમિયા શંકર, બરોબર. પછી આજે સવારે અમે દવાખાને ગયા, મારા ભાઈને, બે ભાઈ, તેની જોડે દવા દારૂ મંગાવ્યું કે ભાઈ તમે આ દવા આપો, માજીને ટ્રીટમેન્ટ ચાલુ છે. કે એ બે ભાઈ જયારે જમવા આવ્યા તો 1:15 વાગે પાછો ફોન આવ્યો કે માજીની તબિયત સિરિયસ છે. તો હું પાછો દવાખાને ગયો તો દવાખાને કે તમારા માજી કે એક્સપાયર થઈ ગયા છે કે, બરોબર. પછી અમે દવાખાનેથી 108માં શમશાને લઈ આવ્યા તો શમશાને લાકડાને બધું પાથરેલું તો ડાયરેક્ટ બોડી એની ઉપર સ્ટેચર લઈને સુવડાવી. તો અમારો સન કે આ બોડી કે આપણી નથી કે માજીની, કે આ બોડી બદલાઈ ગઈ છે. પછી મારા મામા અને માસીના છોકરા બધા આવ્યા હતા, એ લોકોએ બધાએ જોયું તો કે બોડી આપણી નથી કે. 108 વાળાને કીધું કે ભાઈ બોડી અમારી નથી કે, 108 વાળા કે હું લઈ ના જઉં કે. એ પછી પાછા બધા લોકોને વાત્રક હોસ્પિટલમાં મૂક્યા. તે દવાખાનામાં વાતચીત કરી કે ભાઈ આ બોડી એમની નથી. તો પેલાએ એની ફોન કર્યો ત્યારે અહીંથી એને એમ્બ્યુલન્સ રવાની કરી રિટર્ન. અને ત્યાં જઈને પછી માથાકૂટ કરી તો અંદર આખા વોર્ડમાં તપાસ કરી આવ્યા તો માજીનો કોઈ હતો પતો છે નહીં અને માજીની બોડીનો કોઈ પતો છે નહીં. તો બોડી ગઈ ક્યાં? પ્રશ્ન એ છે. દવાખાનું ખાઈ ગયું કે રોડ ખાઈ ગયું? હાલ તમે શું કાર્યવાહી કરી? હાલ અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવે એ સાહેબે લખ્યું છે, હવે FIR ફાડવાની તૈયારી છે અમારી. હવે અમારી બોડીની માજીનું અમારે કરવું શું? પ્રશ્ન એ થાય છે અમારી મધરનું શું? આ દવાખાનામાં આ બધી મગજમારી ચાલે છે એનો કોણ જવાબ આપશે? એના માટે કઈ કાર્યવાહી કરો. બિલકુલ ચોક્કસથી. આ હતા પરિવારજન. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની જે માજી હતા તેમને ગઈકાલે કોરોનામાં જે વાત્રક હોસ્પિટલ છે ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું આજે નિધન થયું હતું. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની જે ડેડ બોડી છે તે બદલાઈ ગઈ હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ.